આ દેશના ઘડવૈયા અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ, એમની 146મી જન્મજયંતિ નિમિત્તે સરદાર ગ્રુપ દ્વારા અહીંયા સેવાશ્રમ ખાતે આવેલી એમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ સેવાશ્રમના દર્દીઓને ફળ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ તો સરદાર સાહેબ કોઈ ચોક્કસ કોમના, ચોક્કસ રાજ્યના, ચોક્કસ શહેરના નથી, આખા દેશના 134-135 કરોડ ભારતીયવાસીઓના છે. એનાથી ઉપર મેં જઈને કહું તો સમગ્ર વિશ્વના છે. એમણે જે જે પણ કામો કર્યા છે એ રાષ્ટ્રહિતની અંદર રહીને કરેલા છે, કોઈ પર્ટિક્યુલર કોઈ જાતિ કે કોઈ સમાજ માટે નથી કરેલા, કોઈ ધર્મ માટે નથી કરેલા, ને તે પણ બહુ સાચી વાત છે. જળસર વિસ્તાર તેમજ ભરૂચ જિલ્લાના તમામ ગ્રુપ અહીંયા ભેગા થઈ સરદાર પટેલની જન્મજયંતિ ઉજવી, એમનું હાર તોરા કરી એમનું સ્વાગત કર્યું. સોનેરી મહેલથી લઈ નર્મદા સ્ટેચ્યુ યુનિટી અને સેવાશ્રમ જઈ રહ્યા છે, તો બધા પાટીદારોને એક નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં, હવેના પછીના દિવસોમાં, કદાચ હજુ સમય છે આપણી પાસે, તો સરદાર પટેલને આપણે આગળ નામ આગળ કરી એમને આપણું નામ રોશન કરી શકીએ, તો જ આપણા સરદારનું નામ રોશન રહેશે અને લોખંડી પુરુષ તો જ કહેવાશે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.